નમસ્કાર મિત્રો હવે આપણે પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓ ઉદાહરણ 2 જોઈએ મિત્રો આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જાણીએ છીએ 1 થી અનંત સુધી એ દરેક સંખ્યાને 2 વડે ગુણવામાં આવે એ સંખ્યા કેવી બને યુગ્મ એટલે કે બે કી સંખ્યા હવે આપણે ઉદાહરણ 2 ઉપર જરા નજર કરીએ तो दर्शाओ कि दरेक युग्म धन पूर्णांक एक कोई q माने 2q स्वरूप में होय 2q q केवो छे कोई पण धन पूर्णांक ए केतला वडे गुणाय छे 2 वडे तो केवो थशे युग्म केवो थशे युग्म અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોય એવું આપણે સાબિત કરવાનું છે યુગ્મની ભાગવતી પ્રમાણે યુક્લિડની भाग प्रविधि प्रमाणे ए बी क्यू आर वास्तविक संख्याओं वास्तविक धन संख्याओं माटे આપણે આગળ જોઈ ગયા કે a બરાબર pq + r જ્યાં 0 લેસ હોય પર r લેસ b આ આપણે આગળની થિયરીમાં જોયું હવે આપણે સાબિત કરવાનું દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ q માટે 2q સ્વરૂપમાં અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોય છે હવે ધારો કે કોઈ ધન પૂર્ણાંક a માટે હવે આપણે સાબિત શું કરવાનું છે 2q 2q + 1 તો q કેટલા વડે ગુણાકાર છે બે વડે તો આપણે જોઈ શકીએ છીએ q નો ગુણાકાર જેને આપણે ભાગ પણ કહીશું b તો b બરાબર કેટલા લેવાનો છે 2 a માટે b બરાબર 2 લેતા તો થશે શું a બરાબર 2q + r જો 0 લેસ ઓર ઇક્વલ r લેસ ભાગ્યા કેટલા છે 2 એટલે શું શેષ એ 2 કરતા નાની છે તો શેષ નું મૂલ્ય શું હશે 0 કે 2 થી નાની રકમ તો માટે r બરાબર 0 અથવા 1 જો r બરાબર 0 તો a બરાબર 2q થાય જો r બરાબર 1 તો a બરાબર આપણે મૂકી દીધું a બરાબર 2q + 1 થાય આપણને બે કિંમત મળી જો r બરાબર 0 હોય તો a નું મૂલ્ય 2q થાય અને જો r બરાબર 1 હોય તો a નું મૂલ્ય 2q + 1 થાય હવે આપણે જોઈશું જો a બરાબર 2q હોય તો a 2q સ્વરૂપમાં છે એટલે માની લો કે 5 છે a બરાબર 5 તો 5 ને 2 વડે ભાગી શકાય તો a બરાબર 2q હોય તો
a a अथवा तो a b a अथवा तो a a बे वडे विभाज्य छे એવું થશે વિભાજ્ય માટે a a કેવો ગુણાંક હશે a a યુગ્મ ધન પૂર્ણાંક છે a a કેવો છે ધન પૂર્ણાંક હવે જો a બરાબર 2q plus 1 હોય તો a a બે વડે વિભાજ્ય નથી કેમ કોઈ પણ સંખ્યા બે વડે ગુણો માની લો 3 લઈએ 3 ને બે વડે ગુણ્યા તો 6 એ હોય ગુણ્યો 7 તો 7 ને બે વડે ભાગો તો શેષ કેટલી વધશે 1 તો a બરાબર 2q plus 1 હોય તો a એ બે વડે વિભાજ્ય નથી તથા a ને બે વડે ભાગતા શેષ 1 રહે છે શેષ 1 રહે છે બરાબર તો માટે a એ અયુગ્મ ધન પૂર્ણાંક છે હવે આપણે ફરીથી રકમ જોઈએ દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ q માટે q સ્વરૂપ હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ પૂર્ણાંક q માટે 2q plus 1 સ્વરૂપ હોય તો આપણે શું કહી શકીએ કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એટલે આપણે શું કહ્યું અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એટલે શું થયું 2q plus 1 માટે કોઈ ધન પૂર્ણાંક એ 2q અથવા 2q plus 1 સ્વરૂપનો હોય ફરીથી જોઈએ મિત્રો યુક્લિડની વાત કરી તો પ્રમાણે આપણે આગળ જોયું a b u r વાસ્તવિક સ્તર સંખ્યાઓ માટે a બરાબર 2q plus r 6 0 ને સોરી પર r લેસ b થશે b એ મારે છે હવે ધારો કે કોઈ ધન પૂર્ણાંક a માટે b બરાબર કેટલા લેવાના છે 2q અને 2q plus 1 લાવવાના છે એટલે ભાજક આપણે કયો લેવો પડશે 2 a બરાબર 2q plus r આનો વેલ્યુ કેટલો